બધા સાથે. અને જે ના ગાય એમને બાજુવાળાના સમ. ભક્તિ એકદમ પર્સનલ વાત છે, આજુબાજુમાં કોઈ છે નહીં, તમે અને તમારો ઈશ્વર. સાથે મળીને ગાઈશું. દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર ભગવાન અસીમ જય જયકાર હો, દાદા ભગવાન અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના 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 અસીમ જયકાર હો, અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર
भगवान असीम जय जयकार। दादा भगवान दादा भगवान दादा भगवान जय जयकार। असीम जय जयकार दादा भगवान, असीम जय जयकार। जय सच्चिदानंद। वाह भाई वाह। सर्वे महात्माओं में स्वागत। जय सच्चिदानंद। हाँ जी, थोड़ी इंटेंसिटी टू शेप। जय सच्चिदानंद। एक सुंदर नवी रचना आज भक्ति शुरू करिए छे। गाँव छू गीत पण सुर छे तमारा, गाँव छू गीत पण सुर छे तमारा। दादा कलम हूँ चलाऊं पण शब्दों तमारा। गाँव छू गीत पण सुर छे तमारा, दादा कलम हूँ चलाऊं पण शब्दों तमारा। श्वास भरू हूँ पण प्राण छे तमारा, दादा बिराजे सदा रुदिये हमारा। दादा
जाने दो ખુશીની વાત કરી. આ શબ્દો એટલા સુંદર છે કે ગાઉં છું પણ સુર છે તમારા, એનો અનુભવ ઘણી વાર કલાકારોને થતો હોય છે. અમે સ્ટેજ પરથી ગાઈએ એક નિમિત્ત બનીને, પણ કઈક જુદો કોર્સ જ કામ કરતો હોય તો એક સરસ શેર છે, તમારી પરવાનગી હોય તો એ રજૂ કરું. કે મેરા કમાલે ફન, ફન એટલે ટેલેન્ટ, કલાકારની દ્રષ્ટિએ મેરા કમાલે ફન તો ઇતના સા હૈ મેરે દોસ્ત. મેરા કમાલે ફન તો બસ ઇતના સા હૈ મેરે દોસ્ત, વો મુજ પે છા ગયા મેં જમાને પે છા ગયા. गाऊं छू गीत पर सुर छे तमारा, गाऊं छू गीत पर सुर छे तमारा, दादा कलम हो चलावो पर बात है प्राण छे तमारा, दादा बीरा गीत पर दादा कलम हो सनावो पर तमारा, प्राण छे तमारा, प्राण छे तमारा, दादा बिराजे सदा हृदय हमारा, गाऊं छू गीत पर सुर कलम तमारा, गीत
सच्चिदानंद। अब बाहर जो आगे छे तो भक्ति नो रंग अपने यहाँ लइए। असीम जय जय कर जीत कर जन्म असीम जय जय कर जीत कर जन्म सब जीना ज्ञान कर थोड़ी तालियों साथे हैं। पर मोह एक कुल्लू आत्म स्वरूप विज्ञान काले तक मन तरना अच्छा घना लोगो हम राजू को लड़की खाई एक शेर मने याद आवे छे ત્યારે ત્યારે કહું કે મને શેર યાદ આવે છે તમારે ઈર્ષ્યા જ કહેવાનું એક શેર યાદ આવે છે કે ફૈસલા જો કુછ ભી હો મંજૂર હોના ચાહીએ ફૈસલા જો કુછ ભી હો મંજૂર હોના ચાહીએ ઈશ્ક હો કે ભક્તિ હો ભરપૂર હોના ચાહીએ એક બાર ભરપૂર તાળીઓ સાથે विभावी सतीतात्मा मोहात्मानो साधे जीवात्मा विश्व जानी भमार
बनियों का अतिक्रमण महावीर बिरला स्वातंत्र आत्मा स्वरूप पिछली भी चरणों में જય સચિદાનંદ મહાત્માઓ. ગઈકાલે બરોડાના આ નવલખી ગ્રાઉન્ડ પર પરમ પૂજ્ય દાદાશ્રીના 117મા જન્મજયંતિ મહોત્સવનો ખૂબ સુંદર ભવ્ય રીતે શુભારંભ થયો. આજે પરમ પૂજ્ય દાદા ભગવાનની 117મી જન્મજયંતિ નિમિત્તે સ્પેશિયલ ભક્તિ અને ગરબાનો કાર્યક્રમ યોજાયેલ છે. આ સુમધુર કંઠ સાંભળીને તમને કદાચ અમદાવાદની 101મી જન્મજયંતિ યાદ આવી ગઈ છે મહાત્માઓ. ત્યાં આપણને ખૂબ સુંદર ભક્તિથી સૌને રસતરબોર કરી દીધા હતા. તો આજે આપની સાથે એ કલાકાર જોડાયા છે કે જેઓ ઘણા વર્ષોથી દાદા ભગવાન પરિવાર સાથે સંકળાયેલા છે. વડોદરાના જાણીતા અને લોકપ્રિય ગાયક કલાકાર તથા સંગીતકાર શ્રી સચિનભાઈ લીંબીએ તેમના ધર્મપત્ની આશિતાબેન લીંબી તેમજ ટીમના કુશળ ગાયક વૃંદ અને વાદ્ય કલાકારોનું એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ છીએ. સચિનભાઈની આ ટીમે
આ સર્વે પ્રોફેશનલ કલાકારોએ ઘણા કલાકો રેડીને, રાતો જાગીને આ સુંદર પદભક્તિ અને ગરબાનો પ્રોગ્રામ આપણા સૌ માટે તૈયાર કરેલ છે. સચિનભાઈ વિશે વધુ એ પણ જણાવતા આનંદ થાય છે કે તેમને પૂજ્ય નિરૂમાએ લખેલા પદોમાં પણ એમને પોતાનો સુંદર અવાજ આપેલ છે. જેમ કે મોક્ષ દેશ વિદેશ થી પધારેલ તથા દાદા ભગવાન યુટ્યુબ ચેનલમાં ઓનલાઈન જોતા મહાત્માઓ, આપણે હવે વધુ રાહ નહીં જોઈએ. પૂજ્ય દીપકભાઈની ઉપસ્થિતિમાં શરૂ કરીએ આજનો સ્પેશિયલ ભક્તિ અને ગરબા કાર્યક્રમ. સાથે એ કનેક્ટમાં આના શબ્દો લિરિક્સ આપેલા છે, એ પણ જોતા રહેજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. અમે સાચું કહીએ કે એટલા અમે ગભરાતા હતા કે હવે આવા કોઈ ભૂલ ના થઈ જાય અમારાથી, પણ પૂજ્યજીનો સ્મિત જોયું અમને હવે એવું થાય છે કે વાંધો નહીં આવે. તો પણ કોઈ ભૂલ ચૂક થાય તો માફ કરજો, કારણ કે અમે આ દરરોજે નથી ગાતા, પણ તમે અમને જો દરરોજે બોલાવો તો અમે દરરોજે ગાઈશું. પણ ભૂલ ચૂક ના થાય એના માટે એક શેર કહી દઉં છું. શેર કહું ત્યારે તમારે રાધે રાધે કહી ઈચ્છા છે, તમને જે ગમે છે. જય સચ્ચિદાનંદ છે, એક શેર રજૂ કરું છું. જય સચ્ચિદાનંદ દિલથી કહેવું પડશે ગાયક, એક શેર રજૂ કરું છું કે યું જિંદગી કો મેને આસાન કર દિયા, યું યું જિંદગી કો મેને आसान कर दिया, किसी से माफी मांगनी किसी को माफ कर दिया. एनी साथे शुरुआत करिए छे दागी या लगन आशिताली में, एक बार जोरदार ताजा तो स्वागत. जिसमी लेना लगन मुक्त मन मगन अवतारगम भक्ति नमन लागिया लगन મૂળ જિનેશ્વર મર્મ પ્રવર મૂળ મારત વિતરાગ ધર્મ જેમ
चंदन તમને કોઈ એવો ફરક દેખાયો? અમે પહેલા ગાતા હતા, તમે આવ્યા પછી કોઈ ફરક લાગ્યો? એટલે આપણે સમર્પણ કરી દેવું, એવું મને ખબર પડી કે આપણું બહુ ચલાવવું નહીં. એક શેર યાદ આવે છે, ના આવું નહીં, પણ તાકતથી બોલો તો તમને મજા આવે. એક શેર યાદ આવે છે, સમર્પણની ભાવનાનો શેર છે, કે નાવ કે નાવ કાગજ થી છોડ દી મેં, નાવ કાગજ થી છોડ દી મેં, અબ સમંદર કી જિમ્મેદારી હૈ. મારી તો છે નહીં, હવે અમે મુક્ત થઈ ગયા. નાવ કાગજ થી છોડ દી મેં, અબ સમંદર કી જિમ્મેદારી હૈ. મુઝમે જો કુછ અચ્છા હૈ સબ ઉસકા હૈ, મેરા જિતના ચર્ચા હૈ સબ ઉસકા હૈ, જીતની બાર મેં ટૂટા હું વો ટૂટા થા, બિખરા હૈ સબ ઉસકા. મેરી આંખે ઉસકે નૂર સે રોશન હૈ, મેને જો કુછ દેખા હૈ સબ ઉસકા હૈ, અબ મેને જો કુછ ખોયા થા સબ ઉસકા થા, મેને જો કુછ પાયા હૈ સબ. One, two, three, go. અનુભવ કરે દેવાલય,
पाणी प्रभाव कृष्ण मन संसार छेद करता पद। अति मानव दुख दर्शो देखी विद्राग ने हर को अंबादर अजन माजन मचाओ। क्या कोई भी दुख न दिखाशे। अति नीति क्या जीव मत पाते तीनों मोक्ष जीवता कड़ाशे। नमो हे वासुदेवाय जवानी जीवति हर्षाय तुलसीराम अपरमात्मा सूक्ष्म शोभा अजन माजन मोचा। चौबीस तारीख प्यार में महीने सिर जो तेरे माँ उपली ने मोती चौबीस परिग्रह अंतिम आहुति केवल ज्ञाने संपूर्ण डिग्री। नाचो हवे तो दिल थी प्रारंभ नानी ना गुण मानो कारिणी अथा ब्रह्मांड विश्व जो पूरा अजन माजन मोचो। अबड़ी बच्चे तो बे वात कहवी पड़शे भक्ति में बहनों वधार देखाय छे भाईओ ओछा छे। एक ख्याल आवी गयो मने। अने बीजी वात अपनी वच्चे एक बहु नानकड़ो बाळक छे 10 वर्षनो तो एकदम जल्दी जल्दी मां मारी इच्छा थी कि एक अंतरो बे अंतरा संभळावे आ गीतना पर जोरदार तालियोंथी स्वागत करिए तरण। हाँ
दादा का वार हूँ, राही केवल सुनता हूँ, बोलो प्यारे साथ दादा भगवान अमर। दादा का वार हूँ, राही केवल सुनता हूँ, बोलो प्यारे साथ दादा भगवान। थोड़ी तालियों साथे हो माइक। दादाजी की बात ही आज्ञा पालेंगे, महावीर खुद ही बन जाएंगे, कदम कदम पे हम आगे बढ़ेंगे, शुद्धात्मा परमात्मा होते जाएंगे। जय सच्चिदानंद भवंत, जय सच्चिदानंद, जय सच्चिदानंद भवंत, जय सच्चिदानंद। मैं दादा का वारिस हूँ, राही केवल सुनता हूँ, बोलो प्यारे साथ दादा भगवान अमर। कर दे जय सच्चिदानंद वंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद वंद, जय सच्चिदानंद। तालियों साथे दादा का वारिस हूँ, राही केवल सुनता हूँ, बोलो प्यारे का दादा भगवान अमर। बोलो प्यारे का भगवान। એક વન લાઇનર યાદ આવે છે, રહેવાતું નથી, કહી દઉં. તમારે ઈર્ષા થી તમારે જય સચ્ચિદાનંદ કહેવાનું. એક વાત કહું કે બચ્ચે બનોગે, તમે સાથે બોલો તો મજા આવે. બચ્ચે બનોગે, દિલથી બોલવું પડે, બચ્ચે બનોગે તો બચ્ચે રહોગે. ના, હજી પત્યું નથી, પત્યું નથી સાહેબ. એક વાર સાથે બોલજો કે બચ્ચે બનોગે તો બચે રહોગે. આમ હાથ મૂકો, બડે બનોગે તો પડે રહોગે. એક સુંદર રચનાની ફરમાઈશ. વનરાના બાળકો શુક્લ ઘણા જન્મે, હર્ષ અને જયરાજને હું વિનંતી કરું, એક વાર જોરદાર ચાલો.
ગુરુ રાહી દેવલ સુતા ગુરુ રાહી દેવલ ચોર્યાસીની ટળી ગઈ સ્પંદના, સહજાત્મા સ્ફુરણા. અમરે અંબલાલના દાદા ભગવાનના વાણી કિરણ છુવાણે ચોખંડ બ્રહ્માંડના વ્યવહાર નિશયના સમભાવે લોકેના ગુણ સૂત્ર ધ્યાનના નિર્ગુણ શુદ્ધાત્માના. અમરે અંબલાલના દાદા ભગવાનના વાણી કિરણ છુવાણે ચોખંડ બ્રહ્માંડના. અમરે અંબલાલના દાદા ભગવાનના વાણી કિરણ છુવાણે ચોખંડ બ્રહ્માંડના. હેલો સચિનભાઈ, નિરૂમાં હતા જ્યારે નિષ્ઠુર હાજરી હતી ત્યારે પૂજ્યશ્રીને પદ ગાવાનું કહીએ ને, આજ પદ ગાવું. વેરી હાર્ડ ટચિંગ. મને ખાસ રાધેભાઈ એક રચના ફરી તમને સંભળાવીએ, કારણ કે મને તાજી તાજી લખાઈ છે. દાદાના ગુણલા ગાશે, અને એ પહેલા ગાઉં છું ગીત. એક નાનું અને એની ઝલક ફરી આપીએ, કારણ કે ઘણા લોકો નતા એ રજૂ કરીએ છીએ. ખાલી 4 લાઈન. ગીત પણ સોર છે તમારા દાદા કલમ હો ચલાવો પણ શબ્દો તમારા પ્રાણ તમારા દાદા બિરાજે સદા રુધિરે તમારા
गीत पर गीत पर गुण गुण ला गा के निर्भंजन ने भज से भाई बंधन दादाना गुण ला निर्जरा निर्जरा आठ प्रहरी ने चौसठ घड़िए सत्संग तननी बातरिए आठ प्रहरी ने चौसठ घड़िए सत्संग तननी ज्ञान दिवा माँ पुरुषे आत्मा कान भी मननी पाथरिये
नानक घुमन नी पाथरिये, जीवन मामा फिर जनाते, जीवन मामा फिर जनाते, अनुभव जीवन मामो जनाते, अनुभव कधरू करता नहीं करता सुत्री पामे सघरू करता नहीं करता सुत्री पामे जन परगट समझे जो जन गण मन परगट आते समझे जो जन गण मन धानी गणाते हाँ अनुभव આ છોકરો ખાસ અમરેલી થી આવ્યો છે. આ ભક્તિ માટે હિમાંશુ મકવાણા. હેલો, વાતમાં હો બધા બેસ છો? બરોડાના ફેમસ ગરબા સચિનભાઈ આપણને કરાવવાના છે, એકાદ પદ પછી શરૂ કરીએ છીએ. એક દોઢ પદ પછી ગરબા આપણે શરૂ કરીશું. એવું નહીં, હજી 4-5 લોકો જ આમ કરે છે, એવું નહીં બધા હોય તો મજા આવે. ખાલી આ સાઈડ જ સંભળાય છે, આ સાઈડ તો છે જ નહીં. કે ફેસલા જો કુછ ભી હો મંજૂર હોના ચાહીએ,
के भक्ति हो भरपूर होना चाहिए। एक बार जोरदार तालियों हो। रेडी जो बता थोड़ी खाली तालियों संभाला यू करो। 3 and 4 and हाँ हाँ सदा ही कहते थे मैं तो कहीं नहीं जाऊंगा। सदा ही कहते थे मैं तो कहीं नहीं जाऊंगा। अभी महात्माओं के दिल में जाकर बस जाऊंगा। साथे मई ना करिए। अरे भगवान आधा ही शिव मेरे आधा ही राम मेरे आधा ही शिव मेरे आधा ही गोविंद तो पाला। हाँ आधा ही विठ्ठल है। दर्द 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 दादा ही बिस्थल है दादा ही जान दादा ही गणपति गणराया। अरे दादा दादा
सच्चिदानंद भाई। गरबा तरफ जाइए, खास मैं ताई ना गरबा करवा से के तरण ताई तमे छ को बोलो, तरण ताई वाला हाथ ऊपर करो अने बे ताई वाला करो। ओ अर्धा अर्धा छे, तो त्रण ताई थी शुरू करिए ना, बे ताई थी शुरू। रेडी थई जाओ बता, मात्माओ सर्कल करसो। दादा ओहो, दादा 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 कोई कर सो ना, हे कोई कर सोना वाणी नो बुद्धि थी तोरे। पूज्य श्री पाछा आवे छे એટલે અમને પણ થોડું ધૈર્ય રહે, જતા રહેશે તો પછી પહેલા જેવું થઈ જશે એવું નહીં, તો પાછા જ તેને આવે 5 જ મિનિટમાં આવે છે, 5 મિનિટમાં તો આવે છે, શું તમે બે ટાઈ ના ગરબા કરો। હે કોઈ કરતો ના વાણી નો તુજી થી તોરે રે, પ્રગટ પુરુષ ની આ વાણી થી તોરે રે, કરતો ના હે કોઈ કરતો ના कोई कर तो ना वाणी नो तुझी थी तोरे, प्रगट करूं ते या वाणी प्रगट समझी ने हे समझी ने कर तो जीवन मां बोले, मोक्ष पर दे नारी आपे प्रकट करो चने आवाणी। भाई भाई, हाँ, हाँ कलयुग दीवों ने शांति देर गान वाणी, हाँ घर के बरता कलयुग दीवों ने शांति देर गान वाणी, ओ तीर्थंकरों ना विकास हित नी जाने वाणी, तो जाने वाणी, जिसको
મુક્ત માર્ગે ખરા કરશો જીવન માં મોરે મોક્ષ પ્રગટ પુરુષ જરૂરી દાદાજીના પગલા પડ્યા આહા કે આનંદ ના ધોધ ભયા હે દાદાજીના પગલા પડ્યા આનંદ ના ધોધ ભયા દાદાજીના હે મહાત્માઓ ઝૂમી રહ્યા રે દાદા ની વર્ષે કૃપા કરવામાં દાદાજી ના પગલા પર આનંદ ના ધોધ ભર્યા હે મહાત્માઓ ઝૂમી રહ્યા રે અદાની વર્ષે કૃપા ગરબામાં કે હે ભ્રાંતિ ના રોગ ચડ્યા અદાની વર્ષે કૃપા ગરબામાં દાદાજી ના પગલા પડ્યા આનંદ ના ધોધ ભર્યા હે મહાત્માઓ ઝૂમી રહ્યા રે આધાની વર્ષે કૃપા ગરબામાં અવાજ આવે ઓડિયન્સ માંથી તો મજા આવે. જય હો. જીવાને તમે ક્યાં હો ત્યાં
कृष्ण देव भगवान निरुमात जाहो त्याथी आशीष देवाने भला जो। दादा भगवान बहने राव जो। दादा भगवान बहने राव जो। कृष्ण कृष्ण देवाने बेला जो दे, कृष्ण देवाने बेला जो। दादा भगवाने तमें क्या हो क्या थी कृष्ण देवाने बेला जो। हेलो दादा अग्नि जग जली रहू हवे तो अभी सहबानी जो। दादा अग्नि जग जली रहू हवे तो अभी सहबानी जो। जग ने थार बने शांति स्थापने जग ने थार बने शांति स्थापने अबे तो बैला बैला अब रे। दादा भगवान तमें क्या हो क्या थी दर्शन देवाने बैला जो। दादा दादा अम्बाला अम्बाला जय
दादा छोड़ सोना, दादा छोड़ सोना अंबा ना लाल थया क्रम ज्ञानी अंबा ना लाल थया क्रम ज्ञानी जन्म्याजी गाम नाम तरसाली गाम तरसाली दादा भगवान अम्बा लाल बा जो सावन समी साजना दादा भगवान अम्बा लाल बा थयो ज्ञान लो प्रकाश कयो अज्ञान अंधकार थयो ज्ञान लो प्रकाश कयो अज्ञान अंधकार जगत वास्तविक रूप में चलायो रे अंबा ना लाल थया क्रम ज्ञानी अंबा ना लाल थया क्रम ज्ञानी जन्म्याजी गाम नाम तरसाली गाम तरसाली परमात्मा पिछड़े तो देहे विदेहे त्रिलोकी प्रकाशक परमात्मा पिछड़े तो देहे विदेहे पिछड़े सदे हेलो
परमात्मा विचरे सदेहे विजे। हाँ जवा माटी छे आ अवतार, मोक्ष जवा माटी छे, ओहो, मोक्ष जवा माटी छे आ अवतार। आनंद चौबीसी बतावी अदी है, आनंद चौबीसी बतावी रे लो, आनंद चौबीसी बतावी अदी है, आनंद चौबीसी बतावी रे लो, मोक्ष जवा माटी छे आवितार, मोक्ष जवा माटी छे, ओहो, मोक्ष जवा। जिनकी बात जोता महात्मा, जिनकी बात जोता रे, ओहो, अक्रम विज्ञानी आ व्यारे लो, मोक्षी जवा माटी छे आवतार, मोक्षी जवा माटी छे, ओहो, जवा माटी छे आवतार, मोक्षी जवा माटी छे। प्रेम प्रेम स्वामी सिमल भर रोम रोम गुंजन सते नानी भजन मिथिंग थनी सते बांधो से संबन सते नानी भजन। आहा भाई भाई थोड़ा आवाज करो तो हमने मजा आ गए। आहा परम उपकारी हे मोक्ष नानी मित जय, परम उपकारी हे मोक्ष नानी मित पार दर्शन थी अंतिम चरण।
स्वामी श्रीमन भर नु रोम रोम गुंजन। वाह 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 जामियो आदानु वडोदरु जामियो। रंगोली परमाणु हाँ
परमारुमा करे परमारुमा करे मारा अरे मन भोर पर छन अरे मन भोर पर छन गात अरे मन भोर पर छन गात करे हां संसार दादा
अरे अमृत बिंदु टपके रे दादा रूप बनावे रे बाबा का अरे चाहिए लोकड़ मोक्ष आपे रे गरबा चालू रखो बात पाओ आनंद आनंद आपे रे आनंद आनंद गरबा आपे चालू रखो बात पाओ आनंद आनंद आपे भाइयों चालू दादा नाम बनावा जय मारे अति जय जयकार दादा नाम तार जोड़ी ताओ मारा दादा ना किसान रे हमें इतना कारी ताओ मारा दादा ना किसान रे हमें इतना कारी ताओ मारा दादा ना किसान रे हे दादाजी ने वो कोई महावीर कोई महर्षि धोने सब चित्तन रघु गुण राम तमे तो पूर्ण श्याम तमे अपना सार हरि हम हेलो हेलो दादाजी 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 जय गावो जय गावो दादाजी दादाजी नो जय कर गावो जय सिंह जय कर गावो दादाजी नो जय कर गावो जय सिंह जय कर गावो दादाजी नो जय कर गावो
जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सचिन भाई हमारा महात्माओं से ने बदा थाकी गया लागे थे बोले एमने પરણતાઈ સાંભળવી છે કે નથી? એમને સાંભળ છે રમતા નહીં બેઠા 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 ત્રણ તાઈ નો એક અને પછી છેલ્લે બલિહારી લઈએ, તો જ્યાં છો ત્યાં જ બેસી જાઓ. સબ આત્માઓ શાંતિથી આરામથી પૂજ્યશ્રી બેઠા છે, આપણે હજુ મોજ કરવાની છે. એક સુંદર નવી રચના આપણા એક સંકુલની બહેને લખેલી છે. બેસીને બે છેલ્લી રચના લઈએ છે, એક પ્રણતાળી અને એક બલિહારી રાગભૈરવી. શબ્દો સાંભળજો કે કારતક સુદ મધ રાતે આ મલક પર અચરજ અલખ લખાયો, આદરણ ભૂમનો આ ભેદી જ્ઞાની ભર તાર ભુવને અવતર્યો, કે જન્મોત્સવ ઝૂમ તો આયો આયો દાદાનો જન્મોત્સવ ઝૂમ તો આયો, કે જાણે અધર્મ જગતને ઓળખાયો, દાદાનો સખી જન્મોત્સવ ઝૂમ તો આવ્યો. દાદા ભગવાને મને ભવ અજગરના ભરડમાંથી એવો છોડાયો, બાળકના હાથમાં રતન દુર્લભ દઈ કરજ કરમનો ઉતાર્યો, પૂર્ણ પ્રકાશ પથરાયો દાદાનો સખી જન્મોત્સવ ઝૂમ તો આવ્યો. ભૂલા ભટ્ટ કેલા ભવો ભવતી સુતેલા મારી મહિલાને દાદે જગાડ્યો, સંસારના સાર જેવી આજ્ઞાનો ભાર સોંપી એકાવતારી બનાવ્યો, આજ્ઞા ધર્મ સમજાયો દાદાએ સખી જન્મોત્સવ ઝૂમ તો આવ્યો, જન્મોત્સવ ઝૂમ તો આવ્યો વડોદરામાં જન્મોત્સવ.
महिला ने दादी जगायो तेरा महिला अक्रम जय सच्चिदानंद। छेले एक सुंदर रचना बलिहारी भैरवी तरफ जाइए। बलिहारी हो बलिहारी 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 एक कुदरतनी बलिहारी दादा भगवान प्रगटावी एक कुदरतनी बलिहारी दादा भगवान प्रगटावी अम्बाला ना देह मंदिर मां ब्रह्मी ज्योत जलावी बलिहारी बलिहारी भक्त थवा मत का दादा भगवान काल क्रमे अक्रम स्वरूपे प्रकट थया भगवान प्रकट थया भगवान।
भगवान काल क्रमे अक्रम स्वरूपे प्रकट दया भगवान संपूर्ण दर्शन खुलू संपूर्ण दर्शन खुलू संपूर्ण दर्शन खुलू संपूर्ण दर्शन खुलू संपूर्ण मजा जोड़ी जानी। होते कुटानो करी जनारा घना घना से निकले सामर्थ्य सादा फोने छोड़ावे कोई हो पंछे हो पंछे होए होए माँ दस लाख वर्ष पाते आवाज भद्रम विज्ञानी आवाज भद्रम विज्ञानी बलिहारी बलिहारी अक्रम ज्योति बलिहारी सदा भगवान अधिकारी बलिहारी बलिहारी अक्रम ज्योति बलिहारी बलिहारी सदा भगवान अधिकारी बलिहारी बलिहारी से तालियो, जितनी मजा आई हो इतनी तालियो। સચિન ભાઈ આ બધા શિવાર્થી મહાત્માઓ છે, આવરો મોટો સુંદર પ્રોગ્રામ અને આટલી વ્યવસ્થા આપણા અનુયાયીઓ શિવાર્થી દ્વારા થઈ રહી છે, એમના માટે પણ જોરદાર તાલીયા। ढूंढ रही है चलो दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो दादा भगवान ना असीम जय जयकार हो दादा। दादा भगवान ना असीम जय जयकार हो
दादा भगवान असीम जय जयकार हो, 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 दादा भगवान असीम जय जयकार हो। भगवान असीम जय जयकार हो, दादा भगवान असीम जय जयकार हो, दादा भगवान જય તુલસીરામ, 2008 101 જન્મ જયંતિ અમદાવાદ, ત્યારથી અત્યાર સુધીની તમારી લોકચાહના એટલી છે મહાત્માઓની, બધાને યાદ છે. અને હમણાં પૂજ્યસિંહ જયારે બ્રેકમાં ગયા ત્યારે મને અમને બધાને કીધું, તો ખૂબ આનંદ થયો, દિલથી આનંદ થયો. ખરેખર અત્યારે તમને આ જે દેખાય છે ને, એક એક 10 10 બરાબર છે. કેમ કે અત્યારે છે ને સચિનભાઈ, અડધી આનાથી વધારે લોકો અત્યારે સેવામાં બહાર છે, અત્યારે ડોમ ચાલુ છે, પણ બધા ઘણા બધા લોકો લાઈવ આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. ખૂબ તમે તમારી ટીમે આનંદ કરાવ્યો, તો બધા મહાત્માઓ ખૂબ દિલથી ભાવથી આપણે સચિનભાઈની અને એમની ટીમને કહીશું કે અડાલજ પધારજો અને આવો આનંદ કરાવજો. અમે અમે થોડી માફી માંગીએ છીએ. શેના માટે? કે અમે તમને બાંધ્યા, કલાકોમાં બાંધ્યા. ખરેખર આખી રાત તમે ગાઓ ને તો અમે થાકીએ એમ નથી. કેમ? કેમ કે ગાઉં છું ગુણ એક હું પણ સુર છે તમારા. દાદાની હાજરી છે અને સમય મોટો કાર્યક્રમ છે એટલે અહીંયા વિરામ લેવો પડશે, પણ ખૂબ આનંદ થયો. અને આપને બધાને વિનંતી કે પૂજ્ય શ્રી નાથ આપ બધા આશીર્વાદ લો, દર્શન કરજો. નોંધારું જીવતર હતું દાદા બન્યા મારા દાદા મારા દિલદાર, બસ હવે દિલમાં બસે દાદા મારા દિલરાત.
समय भी गया तो जीवन माँ ओजस बखराया, दादा समय मरा पछी मारा चरना में सुखो उभराया, जाने के वो जादू अलौकिक पत्थर मा प्राण पुरावे, युगना संसार सागर मा पेड़ों जे पार लगावे, मान शाह दादा भगवान आमानी कौन धन्यवाद, दादा भगवान जन्मभूमि अब करिया मारा दादा भगवान, रानी कर्मभूमि थी ओढ़ छाया मारा दादा भगवान, बना आंगणिये रमता ब्रह्मांडी नाथ मारा दादा भगवान, धंधो ने हीरा बा संगे संतारे संग दादा भगवान, जाने के वा पुण्यानुबंधी पुण्य हमारा बंधाया, दादाए के भी करुणा बरसावी आपो ने बाड़ी छोड़ाया, दादा भगवान अमानी कौन धन्यवाद, तेरा दादा भगवान दादा भगवान। आदि शरण ने मीठी मधुरी प्यादवाद वाणी बोले दादा भगवान, नर नारी के જય સચિદાનંદ. આવતીકાલે સવારે 10 થી 12 પૂજ્યશ્રીનો સત્સંગ આ જ હોલમાં છે. તો જે મહાત્માઓને અનુકૂળતા હોય તો સાઈડના ડોમમાં ફક્ત ખુરશીઓ આપણે પાછી ગોઠવવાની છે, ફક્ત સાઈડના ડોમમાં. ઉત્સાહમાં આવીને આપણે સેન્ટરના ડોમની ખુરશીઓ નહીં હલાવીએ, સેન્ટરના ડોમની ખુરશીઓ આપણે ત્યાં જ રહેવા દઈશું. ફક્ત બંને સાઈડના ડોમની ખુરશીઓ જ આપણે આવીને કાલે બેસી શકીએ સત્સંગ માટે. તો તે માટે જે મહાત્માઓને અનુકૂળતા હોય તો તેઓ સાઈડના ડોમની ખુરશીઓ પાથરવામાં હેલ્પ કરજો. दादा भगवान अमानी कौन धन्यवाद, दादा भगवान ને આરતી અને અસીમ જય જયકાર કરવા નથી ગમતા. પેલા હું કરતી પણ હવે મને હસવું જ આવે છે, એમ કેવું થતું હશે? ના, ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. આ તો આ બધી આ મોહ, ચંચળતા, રાગ દ્વેષ, કકળાટ, ક્લેશ બધું અસીમ જય જયકાર બોલો ને તો ઓછું થતું થતું ખલાસ થઈ જાય. આ ચંચળતા બધી ઓછી થઈ જાય, એટલે બહુ ઊંચી વસ્તુ છે. આ તો પ્રગટ આત્મા ભગવાનની, સાચા ભગવાનની સીધી ભક્તિ છે, સીધી સ્તુતિ છે.
પેલા તો છોડવા જેવું જ નથી. અને પૂજ્ય શ્રી પછી માર મમ્મી મને ખીજાય છે, અને પછી માર મમ્મી બધાય વચ્ચે મારા આપતા પુત્રાને બધી વાત કરે છે. કઈ નહીં, જ્યાં આપણે ચાલુ કરી દો ને. ઘરમાં ના કીધો, ઘરમાંથી બહાર નીકળીએ ત્યારે દાદાનો ફોટો હોય, સિમંદર સ્વામી હોય, એમાં દર્શન કરીને જવું, આવીને દર્શન કરી પેલા લો. હું દર્શન એ કરતી, હવે હવે મને પાછું કઈ નથી ગમતું. પાછું ચાલુ કરી દે તો કેટલી શાંતિ થશે. આ તો પરમાત્માના, પ્રત્યક્ષ પરમાત્માના દર્શન છે, એ ક્યાંથી મળે? આપણે તો મોહ બજારમાં ફર્યા કરે, ગેમ્સ ને ટીવી ને મૂવી ને બધું, એનાથી આપણું ચિત્તે બગડે, અને ચિત્તની શુદ્ધિ થાય તો અને અહીંયા બધા શાંતિ. ખાણ કરે એટલે મને ગમે. હા, એટલે માન ગમે, આપણે ભગવાનનું નામ લઈશું ને તો અંતર શાંતિ થશે. દાદા ભગવાન સિમંદર સ્વામીને યાદ કરીશું, અંતર શાંતિ થશે. અને અંદર શાંતિ હોય ને તો ભાઈ સુખ શાંતિ હોય તો આપણેથી પણ બીજા, અંદર કકળાટ હોય તો બીજાને દુઃખ આપીશું, અંદર શાંતિ હોય તો આપણે કોઈને દુઃખ નહીં આપીએ, સુખ આપી શકીશું, આપણે સુખી થઈશું, બધાને સુખ થશે. સમજાય ને? નક્કી કર, મારે સરસ ભક્તિ કરીને જવું છે આગળ. જય સચિન. સચિન નીવા ચાવડા, હાલિન શાહ, જીલ ચાવડા, જુનાગઢ. હેલો, જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારું નામ છે નીવા. મારો પ્રશ્ન છે, મારે મમ્મી મને કઈ કામ ચીંધે તો મારથી નથી થતું, અને પછી મારે મમ્મીની સામે કઈક બોલાઈ જાય છે જોર જોરથી અજીત, તો એના માટે મારે શું કરવું? તો કામ તારાથી થાય એવું હોય છે કે મોટું કામ હોય છે માનું જોઈએ, મારથી થાય એમ જ તો છે. પછી ધીમે ધીમે કરને. આપણે શરીરને આપણે રમવા જઈએ તો કસરત કરીએ, ઘરમાં થોડું નાનકડા કામ કરીએ, મમ્મી રાજી થાય, શરીરને કસરત થઈ જાય. હોય નાનો હતો છાશ બનાવવા, ઘી ચોપડી આપો, ઘરમાં નાનું મોટું પાણી ભરવાનું હોય, કઈ રોડ દળાવવા જવાનું હોય, શાક લેવા, નાનું નાનું કામ કરતો હતો કરવાનો, કેટલો મમ્મીને આનંદ થશે, એમને કેટલું કામમાં આખો દાડો કામ કરતી હોય, રાહત મળશે. કરજે હા, અને મારા મમ્મીની સામે અને બોલભાઈની સામે બહુ બોલાઈ જાય છે, તો પ્રતિક્રમણ કરજે કે દાદા ભગવાન આવું કોઈને દુઃખ ના થાય એવું બોલું, આવું મમ્મી સામે ક્યારેય ના બોલો, એ મને શક્તિ આપ, ઓછું થઈ જશે. હા, જય સચિદાનંદ. હાલીન શાહ, જીલ ચાવડા, દીક્ષી રૂપારેલિયા, જેતપુર. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારું નામ હરલીન શાહ છે. મારો પ્રશ્ન છે કે મારા બર્થડે ઉપર મને જે તે વસ્તુ જોઈતી હોય છે મળી જાય છે, પણ જ્યારે પણ મને સાથે સાથે ચોકલેટ આઈસક્રીમ એ બધું ખાવું હોય છે, પણ મમ્મી મને ના પાડે છે ખાવાની, તે એનું સોલ્યુશન આપશું? એનું આમાં કેવું છે, મમ્મીને કહેવાનું મને આટલું બધું ભાવે છે, ઠીક લાગે એ વસ્તુ આપ, પછી ગોઠવશે, પછી બીજી વખત બીજું સરસ ગોઠવશે. આપણે કકળાટ નહીં કરીએ ને તો બધા વસ્તુ આવીને પડશે. આપણે ઝઘડો કરીશું, કકળાટ કરીશું તો આપણા જ અંતરાય પડશે, પછી આપણે ભાવતી વસ્તુ ટાઈમે નહીં મળે. અને સરળતા રાખીશું, ડખો નહીં કરીએ, મમ્મીને ઈચ્છા તને જે ઠીક લાગે, અને તો બધું ભાવશે, તું મારી માટે જે ગોઠવીશ અને ગમશે, ધીમે ધીમે બધી વસ્તુ મળશે ને, અંતરાય છૂટશે આપણે. સમજે? એટલે કચકચ નહીં કરવાની, ડખા નહીં કરવાની, સરસ મળશે. હા, બધું. જય જીલ ચાવડા, દીક્ષી રૂપારેલિયા, પરીના સોલંકી, અમદાવાદ. સચિદાનંદ પૂછે છે. મારો પ્રશ્ન એ છે કે મારા પપ્પા ભાવનાત્મક તેમના માટે શું કરવું જોઈએ? રોજ પ્રાર્થના કરવાની 10 મિનિટ અસીમ જઈએ, પપ્પાને કહેવાય ચાલો આપણે પ્રાર્થના કરીએ, દાદા ભગવાન શક્તિ આપો, આ વ્યસન થી છૂટાય એવી પ્રાર્થના કરવાની પપ્પાને, બધા એ કરવાની 10 મિનિટ અસીમ જઈએ કાર કરવાની. દાદાને પ્રાર્થના કરીશું ને પછી એમની છૂટી, એમને કહેવાનું તમે કરશો જલ્દી છૂટી જશે, છૂટી જશે. હા, એમને પ્રાર્થના કરવા છે. જય સચિદાનંદ. દીક્ષી રૂપારેલિયા, પરીના સોલંકી, પ્રેરણા મકવાણા, અંબા ટાઉનશીપ. જય સચિદાનંદ પૂજ્યશ્રી. દીક્ષી રૂપારેલિયા જયપુર. મારો પ્રશ્ન એ છે કે મારે સુખની દુકાન ખોલવી હોય તો મારે શું શું કરવું પડે? પહેલું સ્ટેપ છે, કોઈને દુઃખ નહીં આપવાનું, કોઈની ભૂલ નહીં કાઢવાની, કોઈના નેગેટિવ નહીં જોવાના, કોઈ માટે અભાવ નહીં કરવાનો, કોઈને દુઃખ નહીં આપવાનું, થઈ જાય તો માફી માંગવાની. પછી સેકન્ડ સ્ટેજમાં બધાને હેલ્પ કરીશું, સારી વાણી બોલીએ, કોઈને પરોપકારી ઓબ્લાઇજિંગ નેચર રાખીએ, નાની મોટી હેલ્પ કરીએ કોઈને શક્તિ પ્રમાણે,
ભાવ રાખવાનો, મારાથી થાય એટલી હેલ્પ કરીશ બધા, સમજાયું? જય સચિદાનંદ. પરીના સોલંકી, પ્રેરણા મકવાણા, શ્રેયા સાવલિયા, અડાલજ. જય સચિદાનંદ કૃષ્ણ. મારું નામ પરીના સોલંકી છે. મારો પ્રશ્ન છે, માતા પિતાને ખુશ કેવી રીતે કરાય? એ તો આપણે એમના કયા પ્રમાણે કરીએ ને, અડાઈ ના કરીએ, જીદ ના કરીએ, કમ્પેરિઝન કરીને, કોઈને યાદ કરીને, પછી ભૂલો ના કાઢીએ, મમ્મી પપ્પા રાજી થશે. એમને કયા પ્રમાણે કરીએ તો બહુ રાજી થશે. આપણે ભણવામાં સિન્સિયર રહીએ, ટાઈમે ખાવા પીવાનું જે બનાવ્યું હોય ખુશીથી વધાવી લઈએ, સરસ ટ્યુશન હોય, ભણવાનું હોય સરસ સાચવીને હોમવર્ક કરીએ, રમવાના પૂરતું રમીએ ખરા થોડું. મારો બીજો પ્રશ્ન છે કે મારે મારા દાદી દાદા જોડે અથડામણ થઈ જાય છે. શું કામ થઈ જાય? એ મને કોઈ કામ બતાવવાનો તો આમ થતું નથી. કામ બતાવે શું કહ્યું? એ માર મમ્મીને બોલ બોલ કરે છે ને, તો હું એમને બોલી દઉં છું. ના, આપણે આપણે દાદા દાદીને કહ્યું ચાલો આપણે આરતી કરીએ, રોજ અડધો કલાક અસીમ જે છે કાર કરીએ, આરતી કરીએ, 10 મિનિટ પ્રતિક્રમણ કરીએ, કોઈની ભૂલ દેખાય એની માફી માંગી લે, તો ધીમે ધીમે પ્રેમ વાળું વાતાવરણ ઘરમાં થઈ જશે. પછી જય સચિદાનંદ. જય સચિદાનંદ. પ્રેરણા મકવાણા, શ્રેયા સાવલિયા, દેશના સોની અડાલજ. જય સચિદાનંદ કુદેશી. શ્રેયા સાવલિયા. હું મારી એક ફ્રેન્ડને હેલ્પ કરવા જાઉં તો મારી બીજી ફ્રેન્ડને લાગે કે હું એને એકલી પાડું છું, પછી એને દુઃખ થઈ જાય અને મારી સાથે ના બોલે, તો બેયને આમ બેલેન્સ કરવાને દુઃખ ના થાય તો શું કરું? બીજી ફ્રેન્ડ ને કહ્યું ચાલ મારી સાથે, હું એને હેલ્પ કરું છું, તને જરૂર પડે તને હેલ્પ કરીશ, આપણે બધા સાથે જ રહીએ, હળી મળીને રહીએ, આપણે શું કામ ભેદ પાડીએ એકબીજા સાથે, તું પણ મારી સાથે આવ, તું પણ હેલ્પમાં હેલ્પ કર, અને પછી આપણને જરૂર પડશે તો એ બંને હેલ્પ આપણને કરશે, તો સરસ ત્રણે એકબીજાને સાચવી લઈએ. એટલે એને એકલા તું જા ને લાગે આ કંઈક ખટપટ કરશે મારી વિરુદ્ધ, આપણે તું તાર મારી સાથે છા, આપણે તને તકલીફ છે જો તને ખબર પડશે તો આપણે પ્રેમથી પછી મિત્રતા સારી રહેશે આપણી, સમજીને પછી બધા ભેગા મળીને રહેવાનું, હળી મળીને. જેમ સારું. આપણને તાપ હોય તો છાંયડો જોઈએ અને વરસાદ હોય તો છત્રી જોઈએ, તેમ વાત્સલ્યની આગળ જે ભગવાન છે એમાં પ્રાણ પૂરેલા છે, તો એમને કઈ ન જોઈએ? હા, એ વખત આવશે ત્યારે વિચાર્યું છે, હમણાં તો ખુલ્લામાં ભગવાનના દર્શન થાય ને વિતરાગતાના, એવું રાખ્યું છે આપણે. જય સચિદાનંદ. પ્રેરણા મકવાણા, દેશના સોની. જય સચિદાનંદ પૂજ્યશ્રી. મારો પ્રશ્ન એ હતો કે જ્યારે આપણા મમ્મી પપ્પા આપણને વઢે ત્યારે હું એમની વટ તો ખાઈ લઉં, પણ પછી મારા મનમાં ને મનમાં એમના વિશે નેગેટિવ રહે, તો પછી એના માટે શું કરવું? મેથી મમ્મીને પૂછવાનું કે પડશે ને માટે પડતી હોય છે, એટલે હું એમને સોરી કહી લઉં, પણ પછી એ વાત તો વઢ્યા કેમ ને? આપણે સરસ કામ કરતા હોઈએ, ભણતા હોઈએ, ટાઈમે જમતા હોય, પછી વઢવાનું કારણ શું બન્યું? હું સરસ કામ જ કરું, પણ પછી મારી બેન કહી દે મમ્મી ને. શું કે ખોટું ખોટું કે? ના, ખોટું ખોટું ના કે, સાચું જ કે, પણ હું મારી બેન ની કમ્પ્લેન મારી મમ્મી ને ના કરું ને મારી કરું ને. પણ શું કે તમારા બેન વચ્ચે ઝઘડા થાય છે? ઝઘડા થાય એટલે આમ નાના મોટા થાય, આમ હા, એટલા ના મોટા પણ ના થાય. બેનને નાની બેન છે ને, ના, મોટી છે. મોટી બહેની સાથે રમીએ પ્રેમથી આપણે, અને એને એ રમ એને કઈ જોઈતું હોય કે મારે ટીવી જોવું છે, એના સુખને માટે થોડો વખત કાઢી જો, તમારે ઝઘડા નહીં થાય તો મમ્મી પપ્પાને વડવું નહીં પડે, પડશે ને તો આપણને નેગેટિવ મમ્મી માટે નહીં થાય, સરસ પ્રેમથી હળી મળીને બે એવું બહેનો રહીએ આપણે, અને નક્કી કરવાનું મારે એડજસ્ટ થઈ જવું છે, ઓટોમેટિક પછી કકળાટ નહીં થાય, એડજસ્ટમેન્ટ લેવાથી ઓકે. જય બસ સરસ સચિદાનંદ. પ્રેમથી રહીએ. દેશના સોની. બોલો. જય સચિદાનંદ. આપણે કેમ રોજે આરતી કરીએ? હા, આરતી કરીએ ને, જેની આરતી કરીએ સિમંદર સ્વામીની, દાદા ભગવાનની, માતાજીની, કૃષ્ણ ભગવાનની, એ આરતી કરવાથી એમના જેવા ગુણ આપણા પ્રગટ થાય, આપણે પણ ભગવાનને સેવા બનતા જઈએ ધીમે ધીમે, જેની ભક્તિ કરો તે રૂપ થવાનું, એટલે કરવાની આરતી, સમજાયું ને? જય સચિદાનંદ. જય સચિદાનંદ.
બધાના પ્રશ્ન ફટાફટ પૂરા થઈ ગયા. આટલા બધા પ્રશ્ન રહી ગયા, કઈ નહીં. હવે આપણે થોડા ઘણા લગભગ બધાના કોમન પ્રશ્ન, ફ્રેન્ડ્સ ના મિત્ર સાથે ઝઘડો થાય છે, પછી સ્કૂલમાં ગુસ્સો આવે, ભાઈ બહેન પર ગુસ્સો આવે, પછી દુઃખ કેમ અપાઈ જાય છે, મારે નથી આપવું છતાં, પછી પ્રાર્થના શા માટે કરવી જોઈએ, એના શું ફાયદા, મશ્કરી કરે તો મને દુઃખ થાય છે, કેમ સામો મારી મશ્કરી કરે, હું પણ પછી મશ્કરી કરું, નાના ભાઈ બહેન ફ્રેન્ડ સાથે ઝઘડા થઈ જાય, મોબાઈલ જોવાનું ગમે ને કોઈ લઈ લે તો ગુસ્સો આવે, ઝઘડો થઈ જાય, કોઈને દુઃખ આપવું નથી છતાં અપાઈ જાય છે, આ બધા ભણવામાં એકાગ્રતા નથી રહેતી, સંબંધક સામે એ પાસે કેવી રીતે જવાય, આવા બધા પ્રશ્નો, ઘણા બધા આપણે સરખા પ્રશ્ન જવાબ અલાઈ લીધા છે. બીજા પ્રશ્ન કોઈ જરૂર પડે તો કોઈ વખત દીદીને પૂછી લે. ચાલો વિધિ કરીએ, દાદા ભગવાનના આશીર્વાદ લઈએ. બોલજો બધા, હા બોલો, હોમાન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપના સુચરણોમાં સમર્પણ કરું છું. દાદા ભગવાનના અસીમ જય જયકારો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, 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 જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આવતીકાલે રાત્રે અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના 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 અસીમ જય જયકાર હો, દાદા ભગવાન.
असीम जय जयकार हो, जय जयकार दादा भगवान ना, असीम जय जयकार हो, असीम जय जयकार हो, दादा भगवान ना, असीम जय जयकार हो, दादा भगवान ना, असीम जय जयकार हो, दादा भगवान ना, असीम जय जयकार हो, असीम जय जयकार हो, ओ दादा भगवान ना, असीम जय जयकार हो। जय सच्चिदानंद, आप सबनी अंदर बिराजेला परमात्मा ने अत्यंत भक्ति करवा। अभे आवे, नमस्कार नमस्कार नमस्कार। जय सच्चिदानंद। आज तो हिंदी भाषी वाला ने चांद से प्रश्न पूछा, खाली पास ये प्रश्न। संजीव कुमार, प्रज्ञा जैन, ज्योति बहन, रेखा चेचान। दूसरी दिल्ली से यहाँ पे शिफ्ट हुए, ऑलमोस्ट 7 साल हो गए हैं। और दिल्ली में जब था तो बहुत तीव्र इच्छा थी यहाँ पर शिफ्ट होने की, भाव थे, वो पूरा हुआ। यहाँ पर आने के बाद थोड़े उतार चढ़ाव आए, ज्ञान में भी प्रगति हुई, लेकिन ऐसा लगता है कि बहुत समय से आपसे क्वेश्चन पूछा नहीं मैंने। और अब प्रश्न पूछने से पहले अंदर उत्तर क्या हो सकता है या ज्ञान में रहकर कैसे समाधान कर सकता हूँ यह चलता है। अगर समाधान नहीं भी होता है तो एक शांति तो रहती ही है, और अगर समाधान नहीं हुआ तो उसमें मेरे ही पुरुषार्थ या ज्ञान की कमी है, ऐसा रहता है। लेकिन क्या ये ठीक है या ये दो बात है, हमारे ज्ञान की कमी भी हो सकती है, ज्यादा करके डिस्चार्ज कर्मों का फोर्स है वो दखल है। इसमें हमें जागृत है 10 बार रहती है, एक बार क्यों नहीं रही, तो फिर वो डिस्चार्ज कर्मों का धक्का ऐसा है तो हमें जागृति में नहीं रहना, वो फोर्स शुरू होएगा कम होएगा पूरा होएगा तब जाके जागृति आ जाएगी। और लगता है कि ये सब संजीव कुमार का मेरा है, मैं तो शुद्ध आत्मा तन्मय आकार हो गया, वो भी डिस्चार्ज का फोर्स।
ज्यादा करके डिस्चार्ज के फोर्स ही टकल करती है। हमारे तरफ से स्ट्रांग जुदापना रखना है, किसी का दुख हो गया तो संजीव कुमार के पास प्रतीक कराना है। ज़्यादातर ऑफिस की फाइलें हैं उसमें बहुत जटिलता है, बहुत ज़्यादा फाइलें हैं, उसकी वजह से सेवा का भी यहाँ पे इतना नहीं हो पा रहा है और पुरुषार्थ में भी थोड़ा अप डाउन होता रहता है। तो जल्दी से जल्दी ये ऑफिस की फाइलें पूरी हों ऐसा भाव, तीव्र भाव रहता है। ये मैंने पास में भी देखा, मेरे तीव्र भाव थे यहाँ पर आने के लिए तो वो हुआ। जैसे कि आप बोलते हो कि कमिंग इवेंट्स कास्ट देयर शेडोज बिफोर, तो मुझे ऐसा लगने लग गया था 1.5 साल पहले ही कि मेरे पास कोई ऑप्शन नहीं था, मतलब कि कोई ऐसी कि मैं चाहता था कि सेम जॉब में मैं ट्रांसफर होकर रहा हूँ, लेकिन कोई ऑप्शन नहीं, लेकिन वो मेरे को मिला और बहुत अच्छा एक्सपीरियंस रहा मेरा यहाँ पर शिफ्ट होने का। बराबर अभी भी ऐसा लग रहा है मुझे कि शायद मेरी ये फाइलें जल्दी से पूरी हो जाएंगी। पूज्य श्री, इसमें आपका आशीर्वाद चाहिए मुझे, प्लीज़ मेरे पर आशीर्वाद दीजिए कि मैं जल्दी से जल्दी ये फाइलें पूरी करके दादा के ज्ञान में प्रबल तीव्र इच्छा रहे मेरी और जगत कल्याण में मैं निमित्त बन सकूँ। बराबर सर्वश्रेष्ठ टाइम में सेवा करते हैं। जय सचिव। प्रज्ञा जैन, ज्योति बहन, रेखा चेचान। जय सच्चिदानंद पूज्यश्री, प्रज्ञा जैन। ऋषि, मेरा फर्स्ट क्वेश्चन है कि रिसेंटली ऑफिस में ऐसा हुआ है कि जैसे जो हमारे सीनियर वो सब फाइल्स रहती है उसमें से किसी ने लाइक फाइल नंबर 1 के लिए नेगेटिव फीडबैक दिया मैनेजर को कि कोई भी टास्क असाइन होता है तो उसमें उसका कंट्रीब्यूशन सिर्फ 20-30% ही रहता है, बाकी लाइक सीनियर्स अगर करें तो भी हो पाता है। तो ये कैसे जो नेगेटिव फीडबैक दिया है बट हमें पता नहीं है कि ये क्योंकि कॉन्फिडेंशियल होता है, सो इसकी वजह से क्या हो रहा है कि जब भी ऑफिस जा रहे हैं और लाइक स्लाइटेस्ट भी डाउट कभी पूछना पड़ता है तो भय लगता है सबसे, क्योंकि हमें पता नहीं कि एग्जैक्टली किससे हमें थोड़ा अलर्ट रहना है या किससे पूछ सकते हैं किससे नहीं, तो उसमें अर्थ-ध्यान बहुत हो रहा है और भय रह रहा है। हाँ, मगर धीरे धीरे रूटीन वर्क ही है ना, हाँ अच्छी तरह समझ के इम्प्रूवमेंट लाते जाएंगे और पुराने जो रिकॉर्ड है उसमें स्टडी करके अच्छी तरह रिसेट करते जाएंगे काम को, क्योंकि अभी रिस्पॉन्सिबिलिटी है तो किसी को पूछो या तो पुराना रिकॉर्ड में से किसी का ही सही तरीके से कन्वर्सेशन कम्युनिकेशन सब सेटिंग करेंगे। डिस्टर्ब होने के बदले अच्छी तरह इम्प्रूवमेंट लाने का निश्चय करो। लेकिन अगर कभी पूछना पड़े जैसे कई बार हम लोगों को न्यू न्यू टास्क असाइन होते हैं तो अभी भी वो सोचने का, कली को भी पूछ लो हो सके तो मैनेजर भी बताओ कि ये तो फिर ये नया टास्क है तो फिर पूछना पड़ेगा और मैं समझ के अच्छी तरह सेट कर दूंगी। कौन हम सिंसियरली करते रहो ना, ओके तो और भाव मत बिगाड़ो, किसी के लिए नेगेटिव हो गया तो प्रतिक्रमण करो। ठीक है, और ये जैसे जो सबके लिए थोड़ा भय जो हो रहा है उसमें ज्ञान की कैसे सेटिंग करूँ जब भी पूछना शुद्धात्मा चाहिए। देखो, प्रार्थना करो, फाइल है संभाव से निकाल करना, किसी को नेगेटिव हुआ तो मेरे तरफ से मैं इम्प्रूवमेंट लाऊं, मुझे अदा उगान शक्ति दो और किसी को मेरे लिए नेगेटिव ना रहे ऐसे मैं अच्छी तरह काम कर सकूं, मुझे शक्ति दो। दो क्वेश्चन और है, पूछ सकते हैं। दूसरा सेकंड क्वेश्चन है, क्या है, थर्ड? थर्ड वाला या सेकंड? थर्ड में ऐसे है कि हम जैसे किसी की आराधना करते हैं तो उसके गुण हमारे में प्रकट होते हैं, तो अगर सामने वाले में नेगेटिव और पॉजिटिव दोनों ही चीजें हैं तो क्या दोनों हमारे अंदर आ जाती है या हम जो लिखते हैं आराधना वही आता है? यानी किस तरह करते हो, उसके नेगेटिव देखो तो आपने नेगेटिव, जैसे जलस होती है कंपटीशन में तो उसका नेगेटिव देखते हैं तो नेगेटिव हमारे में गुण प्रकट होंगे, हम अप्रिशिएट करें कितना अच्छा है, पॉजिटिव हमारे में पॉजिटिव गुण प्रकट होंगे। अच्छा आप तो किस इंटेंशन से, आप कौन से इंटेंशन से कर रहे हो तो उसका आपको रिजल्ट मिलेगा। ओके, सो अगर सामने वाले में सपोज ऐसा कई बार हुआ है कि हमने पॉजिटिव लिखा बट वो क्वालिटी एग्जैक्टली उसमें थी नहीं तो हमारे अंदर वो क्वालिटी हाँ, आउट हमारा नहीं पॉजिटिव प्रकट होते जाएगा, या पॉजिटिव को अप्रिशिएट करते हो भले 1% भी पॉजिटिव रहेगा तो हम अच्छा पॉजिटिव समझ के पॉजिटिव दृष्टि रखें। अच्छा ओके। तो एक लास्ट क्वेश्चन है कि दादा का आपने सूत्र पढ़ा था कि राग ए द्वेष नो बीत छे अने द्वेष ए राग नो बीत छे, तो अगर हम इस भाव में किसी के प्रति द्वेष हो जाए और पेंडिंग रह जाए तो नेक्स्ट भाव में राग का बीज हो जाएगा वैसे। हो सकता है, पर हमारे तो क्या है कि सचमुच डिस्चार्ज राग द्वेष और जागृति रखते,
शुद्धात्मा की जागृति हो गई है, आज आज्ञा पालन करते हैं, किसी को दुख पहुंच गया तो प्रतिकोण हमारे ओवर होते रहते हैं, तो बहुत सारा कचरा इधर ही खत्म। बाकी अज्ञान दशा में तो यही हालत है, जो अंकल के प्रति द्वेष है वही दूसरे को बच्चे का, बेटे का बच्चा होके आएगा तो उसी के साथ राग से व्यवहार करेगा, द्वेष वाला ही उसके साथ राग होता है, यार अत्यंत राग है तो उसके साथ ही द्वेष हो जाएगा, ऐसे संसार में तो वही चल रहा है, हमारा छूट जाएगा ज्यादा करके सब। जिसे जो डिस्चार्ज ज्यादा आ गया द्वेष है उसका भी फल आएगा नहीं क्योंकि नहीं छूट जाएगा, उसका नहीं आएगा, वही तो बताया, डिस्चार्ज वाला खत्म हो जाएगा ज्यादा करके। जी सचिदानंद। ज्योति बहन, रेखा चिचाणी, सीता रावत। ज्योति आपने कोई दुख आपे तो आपे प्रेम स्वरूप थव तो आज रात ये दुख समझो है, ये जाने जेन दुख आपता से क्या अपना हिसाब में पाछो आप रोज। જોઈ પર ભાઈ અને વ્યવસ્થિત જે હોય એ જ હોય પછી આપણા હિસાબ નું પાછું આવે એટલે એમાં એટલો આપણે સુખ પ્રેમ સ્વરૂપ કેવી રીતના હાલ થવાનું લઈને નિર્દોષ જોશો તો આ બાજુ ધીમે ધીમે પછી પ્રેમ સ્વરૂપ થવાશે, તો દોષિત દેખાય અત્યારે તમને કેટલો બધો રાગ દ્વેષ થાય છે, તો હા નિર્દોષ પછી જોવાની દ્રષ્ટિ જ નથી, પ્રેમ સ્વરૂપ થવાની વાત જ ક્યાં આવશે, આપણે નિર્દોષ દ્રષ્ટિ હોવી જોઈએ, ગમે તેવું દુઃખ આપે, ગમે તેવું અપમાન કરે, ગમે તેવું નુકસાન કરે, તો નિમિત્ત લાગે કે ના મારા જ કોઝિસની મને ઇફેક્ટ આવી છે, નિમિત્તનો શું દોષ, જેમ વાવાઝોડું આવે અને આપણા ઘરનું છાપરું ઉડી ગયું અને પેલા આડોશી પાડોશી ભેગા થઈને આપણા ઘરને બારણા તોડી નાખ્યા કે કઈ છાપરું તોડી નાખ્યું, શું થાય, આ જેટલું વાવાઝોડાએ તોડ્યું એટલું માણસોએ તોડ્યું એવું લાગવું જોઈએ, એનો દોષ જી નથી, તો નિર્દોષ દ્રષ્ટિ રહેશે તો પછી તો હજુ એમાંથી દ્વેષ પરિણામ ખલાસ કર્યા, હજુ રાગ પણ ખલાસ થશે પછી વિતરાગ થઈશું ત્યારે પ્રેમ સ્વરૂપ થશે, એટલે એની બિગિનિંગ અહીંથી શરૂ થાય છે નિર્દોષ દ્રષ્ટિ। જી અને 4-5 વર્ષ પહેલા એવું થયું હતું દીપકભાઈ કે બેઠી હતી ઘરમાં અને આમ અંદરથી આમ આવ્યું કે જો દીપકભાઈ તમને ફ્રી કર્યા અને પછી એવું લગભગ 2-3 વર્ષ જેવું ચાલ્યું દિવસમાં 5 વાર દીપકભાઈ યાદ આવે કે ક્યાંય દેખાઈ જાય કે એનર્જાઇઝરમાં કે ક્યાંય ભી તો ઈ એ સેન્ટેન્સ મનમાંથી એમ મનમાં બોલાઈ જ જતું હોય છે મને કઈ ખબર નથી મેં કોઈ દિવસ કઈ વિચાર્યું બી નતું અને એવું 2-3 વર્ષ જેવું ચાલ્યું અને પછી એક દિવસ એમ થયું કે દીપકભાઈ જતા રહેશે તો આપણું શું થશે આપણા તો કોઈ ઠેકાણા નથી અને પછી બંધ થઈ ગયું તો શું હશે આ ટાઈમ શું બને એવું જાણ્યા કરો, એ આપણો ધર્મ। જય સચિદાનંદ રેખા ચેચાણ, સીતા રાવત, જયમતી શર્મા। જય સચિદાનંદ અસાતા વ્યક્તિ પર ઉનકા જબ આતા હૈ ફોર્સ તો ક્ષમતા મેં નહીં રહા જાતા ઓર નેગેટિવ બહોત આતે હૈ નેગેટિવ આને સે આશાતા વેદને કમ હો જાતી હૈ, કમ તો નહીં હોતા પર ક્યા ફાયદા મિલા, નુકસાન રહેતા હૈ કે એક કે ફાયદા બાદ ક્યા એક મિલા, क्या हमारा ही बंधा हुआ कर्म है, बहुत इतने ही चिकने हैं, और अभी जो हो रहा है इसमें कितना नेगेटिव पॉजिटिव कितना चिकना कर रहे हैं हम, तो वही तो फिर कैरी फॉरवर्ड होगा, जितना साथ नहीं किया सब कैरी फॉरवर्ड होगा, नहीं समता भाव यानी क्या हो रहा है, किसी का दोष नहीं हमारा और इसकी इफेक्ट है तो पूरा करेंगे, एक पूरा होगा दूसरा, 150 भरे हो तो 150 हिसाब आएंगे, अगर 1,000 भरे तो 1,000 हिसाब आएंगे, किसने किसी ने दूसरे ने कुछ डाला ही नहीं हमारे में, हमारे ही राग द्वेष का फल हमें आता है, वैसे समता समझते भाव। हुए भी क्यों ठीक हाँ हो तो जाए ये अंदर अशांत वेदनी रेखा को होता है, रेखा डिस्टर्ब हो गई ऐसे उसको भी जुदा जानो, रेखा समता भाव में रहे दुखी क्यों होते हो, हिसाब आया है उसी से पूरा करो, दुखी होके क्या होएगा कभी होएगा, क्यों मेरे से दुखी नहीं होना है, समभाव से निकाल करो, ऐसे जागृति रखो, रेखा समता भाव में रहती है या नहीं रहती है, दोनों को जाना वो हमारा खुद का स्वरूप है। जय सीता रावत, जयमती शर्मा, तारा सिंह। सचिदानंद हाँ तो जैसे जितनी फाइलों के निकाल के लिए संभाव के लिए वो रह जाता है एक फाइल के साथ हो जाता है दूसरी फाइल के साथ संभाव नहीं रहता अच्छा ना था उसमें एक तो मैं क्या हिसाब, है
बाकी के सब तो जगह तो संभव है ही है, इसमें भी जागृत रहेंगे ना, हमारा हिस्सा में निमित्त का दोष नहीं है, और जो भी हमारी बुद्धि दोषी दिखाती है सबको निर्दोष वो करते हैं, शुद्धात्मा गुना करता नहीं, तो प्रकृति डिस्चार्ज है उसका गुना बोला नहीं जाएगा, और जो भुगतता है उसकी गलती, फाइल वन को ही बताओ कि आप ही भुगत रही हो, अपना हिसाब आया है, हिस्सा पूरा होके हम छूटेंगे, मोक्ष के लिए उपकार ही है। जब बताते हैं तो बाबा एक्सेप्ट करता है, पर वो जब उस टाइम फाइल आती है ना, कोई बात नहीं, बाद में थोड़ी देर के बाद ध्यान सेट करो, धीरे धीरे भरा हुआ माल खत्म होते जाएगा, ध्यान करेक्ट सेट हो जाएगा, टाइम जाएगा, मगर पुरुषार्थ का यही रास्ता है। जो साझा पान की गांठ है ना, तो उसमें अगर कोई किसी को कुछ बताया हो और फिर वो बाद में वो उससे अलग पलट के कुछ बात करता है ना, तो फिर मन में बहुत चलता है कि देखो बात तो ये हुई थी पर इसने ये बोला, और वो फिर मतलब बार बार ऐसा लगता भी है कि अपनी, आप बोलते हो ना कि अपनी गांठ होगी ना तो फिर सामने वाले निमित्त ऐसे ही मिलेंगे। मैं धीरे से वापस, नहीं ये जीपीएस रहता है ना, कुछ गलत रास्ते पे गए वापस बोला ऐसे करके यू टर्न मार के इधर आ जाओ, राजेश नहीं करते ऐसे, वापस रिसेट करो, ये परिस्थिति वापस आई है कैसे सॉल्यूशन निकाला है, कोई दोषित नहीं देखना, फिर वापस सॉल्व करेंगे, देख कैसे करेंगे, चलो बैठेंगे और अपना प्रॉब्लम कैसे सॉल्व करें उसके लिए रास्ता निकालो, मैं सच्चा तुम सच्चा छोड़ो बात, इसको सॉल्व करो। ऋषि पांच आज्ञा में रहने की शक्ति बराबर जिस हेतु से यहाँ आए उसको पूरा कर सके। ओके, वही सच है। जयमती शर्मा, तारा सिंह, अजय अग्रहरि। जय सचिदानंद पूज्य श्री जयमती शर्मा, आप्त बाणी 12 का प्रश्न है। जागृति जब पूर्ण 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 हो जाती है, अर्थात योर होते होते जब फूल हो जाती है, तब केवल ज्ञान कहलाता है। फिर प्रज्ञा शक्ति खत्म हो जाती है, प्रज्ञा शक्ति हमें मोक्ष में जाने तक हेल्प करती है। आत्मा तो निरंतर केवल ज्ञान ही है, उजाले को फूल भी कुछ भी स्पर्श नहीं करता। हाँ, तो इसमें थोड़ा सा मेरे को समझना था। सबसे पहले वाक्य में प्रज्ञा शक्ति और जागृति में क्या अंतर है? हाँ प्रज्ञा शक्ति अजागृति, जागृति अजागृति हो सकती है, अजागृति हो गई तो प्रज्ञा शक्ति चेतावनी देगी, अगर बचा चलो शुद्धात्मा के घर में आ जाओ, उतना ही ना जागृति और प्रज्ञा शक्ति चेतावनी देगी, जागृति पकड़ लेगी, तो पकड़ लिया तो फिर अजागृति नहीं हुआ तो प्रज्ञा का काम था नहीं, जागृति होना निरंतर जागृत रहना वही जागृति होनी चाहिए, और निरंतर होते होते एब्सोल्यूट तक गई, पूर्ण तक तो केवल ज्ञान बोला जाएगा। जब प्रज्ञा शक्ति केवल ज्ञान के बाद खत्म हो जाती है, तो हाँ बाद में अजागृति होने वाली ही नहीं, चेतावनी देने की जरूरत रहेगी नहीं, प्रज्ञा भी पूरी जागृति भी पूरी और खुद केवल ज्ञान स्वरूप में आ गया, केवल ज्ञान ही बोला जाएगा, फिर मोक्ष जाने तक कैसे साथ रहती है, यही थोड़ा सा। नहीं मोक्ष जाने तक नहीं, केवल ज्ञान होने तक ही प्रज्ञा रही, मोक्ष के बाद केवल ज्ञान के बाद प्रज्ञा भी पूरी हुई, अपने खुद प्रकाश पूरा लोक ब्रह्मांड में देखना जानना निरंतर हो सकता, किसी अवलंबन की जरूरत नहीं रही। पूज्यश्री, फाइलों का संभाव से निकाल हो जाए बरोबर और नया साल आ रहा है, शक्ति दीजिए कि खूब खूब साफ करके एक अवतारी बने, आप खूब सेवा भी कर सके बराबर निर्विघ्न बराबर रूप से। जय सच्चिदानंद। जय सच। तारा सिंह, अजय अग्रहरि, मालती भट्ट, राजकोट। दादा वाणी मार्च 2023 की गांठ पर दादाजी कहते हैं कि बिचारी बिचारी में मही मोहना परमाणु छेने फेंकी देवा पड़े, आ मोक्ष मार्ग में नुकसान करना परमाणु हो फेंकी देवा में इतने सूर इना फिर निवृत्त है जवानों, इना फिर निवृत्त है जवानों, इसको समझाने। नहीं वो भरा हुआ माल है उसमें रस निकाल दो, हमारा इंटरेस्ट नहीं है, वो इफेक्ट बताएगा, मन बताएगा ऐसा ये मेरा लड़का, ये मेरे मजा आती है, मुझे ये चाहिए, ये भुगतना है, बताएगा, हम उसमें
रस यानी कोई हमारा तरफ से रस नहीं, जी इच्छा नहीं, तो फल देके चले जाएगा। हम एक्शन में कुछ नहीं आएगा, सिर्फ मन बताता है टेम्पलेट, तो बता के चले जाएगा। नहीं, परमाणु को जब प्रकट हो गए तब देखो जानो, तो हम उससे मुक्त होते जाएंगे। मतलब उसमें कोई तन्मय आकार हो गए और वो इच्छा प्रकट हो गए, तो जी पूरा करके छोड़ेंगे वो परमाणु। वो इच्छा में इच्छा तक जाना ही नहीं, इच्छा को नहीं बनाओ, अब नाता रहो, तो परमाणु छूट जाएंगे। मतलब जैसे मोह किसी का भी अच्छा, बच्चों का अच्छा, खाने का अच्छा, सुन जो भी है उसमें बातचीत करके फाइट वन से हाँ, उसको उसे जुदा रखो, एक्शन में कुछ आगे बढ़ना नहीं। मेरी बात सुनिए, हमें कुछ मोह में आगे बढ़ना नहीं है, बात पूरी हो जाए। इसी विषय पे। अच्छा, भले पड़ा रहा पर एनु ध्यान नहीं देवानी, इन मेरे उदय आवे कल आप ही जता रहे हैं। हाँ, इन्हीं में उदय आवे मन तक है, मन में तन्मय आकार हो गए, तो फिर इच्छा प्रकट हो जाएगी, तो इच्छा पूरी करके ही रहेंगे बाद में, हमें भी भान नहीं रहेगा, जागृति नहीं रहेगी। फिर 10 पर आ संसार में के बुझे, दुख पड़े के भूल जाए, सुख पड़े के भूल जाए, नान पन्ना वैर बांधे के भूल जाए, पची भेगा आ बेसी ने चापी पाछा बधु भूल जाए, पर जे बखे जी अवस्था उत्पन्न हो थी, ये अवस्था में चुताई में सहयोग करी ना थे, आ सहयोग करी भी ना भूसाए, माटे बाधो आ सहयोग खाए छे के नीचे। इसे संभाल कर पाते पूरा में अज्ञान दशा में तो तन्मय आकार ही है, मैं ही चंदू, मैं ही करता हूँ। खुशी की बात में भी तन्मय आकार हूँ, दुख की बात में भी तन्मय आकार, किसी का नेगेटिव हो गया तो भी तन्मय आकार। तो ये बीज गिरते हैं एक एक स्थिति में, एक एक अवस्था में, और बाद में भी इसके फल आते हैं। बहन जी बताते हैं कितना भुगतना, कितनी आशा तवेदी है, पर बीज डालने में हमने कुछ धनेश्वरी डालो, फ्री ऑफ कॉस्ट डाल देना, फल आए अभी रोने लगते हैं। अब रोने के नहीं, अभी बीज नया बीज न गिरे उसकी जागृति में रहो, फल भुगत रहा समता भाव से। ऐसे मन बताएंगे मोह के परमाणु, उसको जानो देखो, फल देखे चले गया, नया बीज नहीं गिरेगा। तो ये जागृति रखनी है, मोह में नया बीज न गिरे उसकी जागृति रखो। सुख आया तो भी तरह से का, दुख आया तो भी सारे से का, भोगवट आया तो भी तरह से का, संभाव से निकाल करो। तो ये जी अवस्था उत्पन्न थी जाती है, अवस्था में चित्राई में सही हो ये कभी ना अज्ञान दशा में वो सही होता है, सही है जी। अज्ञान दशा में। अच्छा, ज्ञान के बाद तो भी अवस्था सब चंद रुपये, हम चुप हो गए, अरे बहुत सारा भार गिर जाएगा आपका, कचरा गिर जाएगा। जो भी मतलब कसा या दुख किसी को अपने से हुआ है तो उसका प्रतिक्रमण अज्ञान अवस्था में, चाहे ज्ञान के बाद भी, तो उसका प्रतिक्रमण तो किया और फाइनल भी मतलब जो उनको दुख था, जैसे पुत्र वधु का है तो मतलब उनको दुख था तो आना जाना नहीं, तो अब आती जाती मेरे पास रहती है, बोलना खाना सब है, तो फाइल क्लियर हो गई। बहुत सारे किया, अभी जब इकट्ठा हो गया तो राग द्वेष नहीं होना चाहिए, एक भाव से, इतना भाव से, हाँ, प्रेम का विचार का संभाव से, तो विचार तो नहीं है असंभाव से मतलब रहो, गलती मत निकालो, उसको दुख मत दो, दोष थोड़ा। मत दो, तो बहुत हो गया। जी, अजय अग्रहरि, मालती भट्ट, राजकोट, किरण देवी। जय सच्चिदानंद जी सर, बोलिए। मुझे श्री आप तुम्हारे 14 भाग पन्ना नंबर 471 पर दादाजी बोलते हैं, आपने एक एक शब्द को समझ जाए ना, तो एक ही सही शब्द को अच्छी तरह से समझ जाए ना, तो ऐसा है कि केवल ज्ञान तक नहीं है, लेकिन समझ में आना चाहिए। यह व्यवस्थित जो समझ में आया है ना, वह तो अभी स्थूल समझ में आया है, अभी तो पूरे सूक्ष्म व्यवस्थित को समझना है, उसके बाद सूक्ष्मतम और सूक्ष्मतर व्यवस्थित पूरी समझ तरह से समझ में आ जाए तो केवल ज्ञान हो जाता है। इसमें तो जरा समझाओ। बरोबर है, स्थूल समझ में आया, सूक्ष्म सूक्ष्मतर सूक्ष्मतम पूरा समझ में आ जाएगा, तो ज्ञान हो जाएगा। बरोबर लिखा है आपने, तो भाई वो तो लिखा है मुझे भी, लेकिन वही तो बताया आपने, दादाजी ऐसे बताते, सही बात है।
सूक्ष्मता सूक्ष्मता वो नहीं समझ में आ रहा, वो नहीं समझने का भी, पहले स्थूल को ही समझते रहे, स्थूल का चैप्टर पूरा होगा बाद में सूक्ष्म अपने आप शुरू है। दो लेवल की बात समझ लो, पहले स्थूल यानी क्या, चाय बनानी है तो कितने सारे संयोग की जरूरत पड़ती है, बर्तन चाहिए, चाय की चीनी, चाय दूध पानी स्टोव लाइटर, स्थूल है। तो चाय बनाने का ज्ञान है, चाय कैसे बनाने का, बुद्धि का ज्ञान, बुद्धि अहंकार भीतर में अंतस्करण में होता है, मन बुद्धि चित अहंकार, वो सूक्ष्म, वो भी डिस्चार्ज है, व्यवस्थित के अधीन है। स्थूल और सूक्ष्म का लेवल समझ लो, आगे का बाद में अपने आप समझ में आते जाएगा। जो अज्ञानता में नहीं बताते हैं ना कि विभाव की बिगिनिंग कहाँ से शुरू होती है, कोई दूसरा जड़ तत्व आत्मा के पास आया, जड़ तत्व और चेतन तत्व दोनों आसपास आए, विभाव उत्पन्न हो जाता है, अहंकार उत्पन्न हुआ, तो सूक्ष्मतम दूसरा संयोग से हुआ तो खुद का नहीं है, वहां भी साइंटिफिक सरकम से रहने व्यवस्थित के हिसाब से आए, और बाद में चार्ज हुआ, बाद में वो सूक्ष्म जब जब ये अजय क्या नाम आपका, अजय 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 पड़ा जो हो जाता है अहंकार और सूक्ष्मतर लेवल में, और डिस्चार्ज में दिखाई देता है कि वो भी भरा हुआ माल अज्ञानता से ही सब भरते हैं, और वो भी अज्ञानता भी दूसरे संजोग आए तब अज्ञानता प्रकट हुई, अज्ञानता से चार्ज हुआ, चार्ज में से डिस्चार्ज, वो भी साइंटिफिक सरकम से एविडेंस आएगा तो फल देगा। सूक्ष्मतर सूक्ष्मतम वो भी डिपेंड ऑन साइंटिफिक सरकम एविडेंस, यानी आत्मा के बाहर चार्ज होता है डिस्चार्ज होता है, आत्मा को आत्मा चार्ज में भी नहीं डिस्चार्ज में, उससे बाहर खुद है, वहां तक व्यवस्थित शक्ति का कार्य है, पर खुद ही मानता है कि मैं अजय मैंने किया, वहां तक उसको सूक्ष्मतर सूक्ष्मतम समझ में नहीं आया, उसका कर्तापन खुद को रहते ही रहेगा, जब केवल ज्ञान होता है तब समझ में आ जाता है वो आत्मा स्थूलतम से सूक्ष्मतम तक की कोई भी क्रिया में था ही नहीं, चार्ज में भी नहीं था, डिस्चार्ज में भी नहीं, वो सिर्फ जानने वाला देखने वाला केवल ज्ञान स्वरूप ही रहा है। जैसे जन्म से लेके मरण तक का तो सब निर्धारित ही है आइन हाँ, वन का। वो होने के बाद में कर सकते हैं, होने से पहले बोलने का कोई मतलब नहीं है, क्योंकि ग्लास मेरे हाथ में है, तो फूटने वाला है कि बचने वाला है वो हमारे हाथ में नहीं, हम तो बचेगा ऐसे ही करके, चलो लास्ट में फूट गया तो व्यवस्थित स्वीकारो, बचा तो भी व्यवस्थित स्वीकारो, मैं तो शुद्धात्मा अजय ने बचाया, अजय ने फोड़ा, अजय के निमित्त से होता है, मैं तो देखने वाला जानने वाला शुद्धात्मा। जय सचिद। मालती पर किरण देवी राजेंद्र गर्ग अजमेर। જય સચિદાનંદ જોશી માલતી, આપ તમારી રિપોર્ટિંગમાં આવ્યું હતું ને કે મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના છે, તો એ કયા વિઘ્નો અને એને તોડવામાં આત્મશક્તિ કઈ રીતે કામ કરે છે? વિકનેસ કહેવાય ના, પગ દુખે, માથું દુખે, પેલી સાસરો કહેશે તારે નથી જવાનું સત્સંગ, તો શું થાય, ભાવતું હોય તબિયત બગડે તો ખવાય નહીં, આપણે જોવાય કરો બધા ખાય છે, બધા આ બધું મહી કેટલા ડખા થાય છે, ડખા બધા નડે છે, તમે એને સંભાવે નિકાલ કરતા જાઓ, અસ્થૂળ હોય સૂક્ષ્મ હોય એ બધું પણ નડ્યા કરે, આપણે જાગૃતિમાં ના રહેવા દે, ઉપયોગમાં ના રહેવા દે, બધું વિઘ્નો કહેવાય, ધીમે ધીમે નિકાલ કરીશું એટલે ક્લિયર થતું જશે, પછી કોઈ ડિસ્ટર્બ કરનારું નહીં હોય, શુદ્ધ ઉપયોગ નિરંતર હોય, કેવળ જ્ઞાનના સ્ટેશન સુધી પહોંચાડશે। અને જો અંદરથી ઊભું થતું હોય, બહારથી કોઈ પ્રોબ્લેમ હોય પણ ન પણ હોય, પણ અંદરથી જે થતું હોય તો એનું કેવી એ રીતે? ભરેલો માલ કહીએ છીએ આપણે, એને જુદું રાખો, દ્વેષ થાય, મોહ થાય, રાગ થાય, અભાવ થાય, બધો ભરેલો માલ છે, એ ચંદુનો છે, હું જુદો તમે જુદા, જુદું જ રાખવાનું, ભરેલો માલ જોવાથી ખાલી થતો જશે। કિરણ દેવી રાજેન્દ્ર ગર્ગ ચંદ્રપ્રભા સોનારે ભોપાલ। જય સચિદાનંદ, રાજેન્દ્ર ગર્ગ અજમેર। બોલીએ શ્રી યુ અહીં ગપ લઈ દાદા વાણી કે 23 મઈ 2024 મેં લિખા હૈ, યુ અહીં ગપ લગાઈ જાય કે મેં આત્મા હું,
मैं आत्मा हूँ, इससे कुछ नहीं होगा। आत्मा अनुभव में आ जाना चाहिए, वरना तब तक संसार की ये परेशानी जाएंगी नहीं। आत्म स्वरूप को जानना है, ऐसा तय करना, जानना तो पड़ेगा। बरूबर, वही ज्ञान हमें वही मिला है, और ज्ञान के बाद हमें अनुभव, लक्ष्य, प्रतीति, मूल आत्मा की शुरू हो जाते हैं। तो ये अनुभव, लक्ष्य और प्रतीति तीनों होना चाहिए। यानी सचमुच तो अनुभव टच होता है, इसके लिए हमें लक्ष्य, हमें जागृति रहती है, हमें शुद्ध आत्मा हो, और संजोग का दबाव आया, जागृति हट गई, प्रतीति नहीं जाती, तार चालू ही है, संजोग पूरे हुए, वापस जागृति आ जाएगा। तो यहाँ जागृति थी, वापस जागृति आ गई, बीच में प्रतीति का तार चालू था। ये अनुभव लक्ष्य प्रतीति होगी तो ही शुद्ध आत्मा हो बोलेगा, तो सही काम होगा। ये तो ऐसे ही आत्मा हो, देह विनाशी, आत्मा विनाशी, अजर अमर ऐसा में आत्मा हो, बोलने से कुछ अनुभव बिना बोला गया तो शब्द ज्ञान है। हाँ अच्छी बात है कि भाई ये रास्ते पे जाना है, मगर कर्म बंधन रोकेगा नहीं, वो पुण्य बांधेगा। अच्छा भाव है तो अनुभव में और प्रतीति में कैसे चला जाए ये बताओ। ये अभी तप, किसी ने राजेंद्र की गलती निकाली, मैं तप करने का, ये राजेंद्र को बोलता है मुझे नहीं। तो ये जागृति आगे बढ़ के अनुभव की कक्षा तक पहुंचेगी। उसमें राग द्वेष भी तो हो जाते हैं जल्दी, एक अनुभव किसको राग द्वेष हो जाएंगे? राजेंद्र को ही होगा। हाँ तो आप इसको जुदा रखना, पर द्वेष हो गया तो राजेंद्र को बोलो प्रति कौन करो, राग हो गया तो बोलो फाइल है, मुझे राग मत रखो, संभाव से निकाल करो। तो आप जुदा रह के भरा हुआ राग द्वेष प्रकट होगा तो संभाव रख के उसको निकाल करो। जय सच्चिदानंद। गुजरात बाहर से जो हिंदी और गुजराती भाषी महात्मा यहाँ शिफ्ट हुए वो प्रश्न पूछ सकते हैं। इनमें से जिनको प्रश्न पूछना है उन्हें निवेदन है कि आप अपनी जगह पर खड़े हो जाए तो आपको माइक पहुंचाया जा सके। किरण देवी, चंद्र प्रभा सोनार। जय सच्चिदानंद प्रदेश। हलवान का प्रकृति इमोशनल वाला बहुत है, मतलब कुछ भी अचानक प्लानिंग हो, कुछ फाइल आ जाती है तो मतलब इमोशनल हो जाती है। नहीं, धीरे से अभी जो भी परिस्थिति आई है सॉल्व तो करनी ही पड़ेगी, संभव से निकाल तो करना ही है। तो धीरे धीरे सहज होते जाओ कि नहीं, अभी आई परिस्थिति, हे दादा भगवान, फाइल का संभव से निकाल करने की शक्ति दो। ज्ञान थोड़ा देर ही बाद हाजिर होता है, उस हाँ टाइम पे चलेगा, थोड़ी उस देर के समय बाद। भी बोलते बोलते मतलब रोना होता है, तब भी होता है अंदर से कि किरण का ही क्या हो रहा है ये। नहीं रोते, रोने का नहीं, दुखी नहीं होने का, सॉल्व करने का। आई है परिस्थिति तो संजोग आए हैं तो वियोग होके ही रहेंगे, हम समता भाव में रहेंगे। आई आई संभाव से निकाल कर। पूज्यश्री एक और क्वेश्चन पूछ सकते हैं। अभी हम लोग दशहरा में अपने गांव गए थे मम्मी के घर, और वहाँ पर सब लोग नॉनवेज वाले हैं, और हमारा भी खाना उसी किचन में एक ही टाइम पे बन रहा था, तो मेरे को मतलब अच्छा नहीं लग रहा था। एकदम बना रहे थे उस टाइम भी, वहाँ का स्मेल भी, और मतलब जाना पड़ता है, मतलब जाना चाहिए कि नहीं हम लोग को ऐसे मानो। उनको बता दो भाई हमें अभी पसंद नहीं है, तबीयत बिगड़ जाती है, हम नहीं खाएंगे बस। नहीं खाते हम लोग चारों, हम लोग नहीं खाते हैं, और धीरे मेरे भाई का भी एक फैमिली नहीं खाता है, तो हम लोग का अलग बनता है, पर किचन धीरे बोलो, 4 दिन हम आए हैं, बंद रखेंगे, वेजिटेरियन में कितना स्वाद है, आप भी अनुभव करो, रहने दो उन्होंने। घर का मेन डिश वही रहता है, तो फिर तो अभी दखल मत करो, हम अपना बना के खा लेने का, फाइल का संभव से निकाल करके आ जाने का। जय श्री जय कृष्ण। सचिन। चंद्र प्रभा सोनार। हेलो, हेलो, हाँ जय सच्चिदानंद। मैं ग्वालियर से दशरथ सिंह कुशवाहा बोल रहा हूँ। मैं यहाँ रह रहा हूँ 8-10 साल से, और इसके बाद में अभी मैं सेवा करता हूँ। सेवा नियमित भी करता हूँ और इवेंट में भी करता हूँ। लौकिक दृष्टि से 5 आज्ञा पालन करने की दृष्टि से तो निश्चित है कि वो गलत है, लेकिन लौकिक दृष्टि से जब ऐसा लगता है कि कोई शोषण कर रहा है हमारे साथ में या हमारे ही माध्यम से, तो उसमें विरोध कर हो जाता है, तो उस परिस्थिति में हम क्या करें। टीम को बताओ और सब बैठ कर सोल्यूशन निकालो, जी टीम वाले तो है ही हमारे साथ, तो बता।
मुझे ऐसा लगता है, जानकारी करो और धीरे धीरे सॉल्यूशन निकालो। हाँ कभी कभी ऐसा लगता है कि कसाय हो जाता है, तो इससे अच्छा है कि छोड़ दो सेवा। नहीं छोड़ना नहीं है, कसाई को छोड़ देना है, सेवा को नहीं छोड़ना है। जी, और सॉल्यूशन निकालो, बैठो, उनका भी कुछ व्यू पॉइंट है, क्या है, क्या प्रॉब्लम है, समझ लेंगे हमारी दृष्टि से है कि सचमुच क्या है, सॉल्यूशन निकालेंगे। कोशिश सर ऐसे ही करते हैं कि बिल्कुल ना हो कसाय, हाँ मगर लेकिन टीम के मौखिक साथ, दृष्टि से जब ऐसा लगता तो वो कहला जाता है। हाँ मगर टीम को ही बताओ, टीम जी वाले सब मिलके क्या सॉल्यूशन निकालना है वो भी हमें बताएंगे, ऐसे ऐसे करो, या तो वो लोग भी खुद हेल्प करेंगे सॉल्यूशन के लिए। थैंक्स। जी जय सच्चिदानंद। चंद्र प्रभा सोनारे। जय सच्चिदानंद पूज्य श्री, मेरा प्रश्न ये है कि प्रमाद का अर्थ क्या होता है और इससे कैसे बचा जा सकता है। ज्यादा करके अभी क्या है कि अक्रम विज्ञान में तो ये भरा हुआ माल है, क्रोध हुआ या मोह हुआ, मान हुआ, तो तन्मय आकार, अज्ञान दशा में तो उसी के तन्मय आकार हो जाता, तो उसको प्रमाद बोला जाता है, अजागृति को प्रमाद बोला जाता है। ज्ञान के बाद तो हमें समझ में आया भरा हुआ माल है, चंद्र प्रभा को क्रोध हो गया तो आपको लगता है गलत है, ऐसा नहीं होना चाहिए, अब जागृत है तो अप्रमाद दशा है। भाव कर्म द्रव्य कर्म क्या होते हैं। तो चार्ज होने वाले कर्म को भाव कर्म बोला जाता है, जो भी क्रिया हो रही है उसको मैंने किया मानते हैं वो कर्म चार्ज होता है, महाभाव कर्म। तो भाव कर्म से परमाणु चार्ज हो गए, वो दूसरे को फल देने के लिए रेडी होते हैं। द्रव्य कर्म स्वरूप से फल देते हैं, उसमें ज्ञानावरण, दर्शनावरण, मोहिनी, अंतराय, राम पुत्र, वेदनी, आयुष, सब प्रकार के कर्म द्रव्य कर्म बोला जाता है। फल देखे, फल जब देखते हैं उसको नव कर्म बोला जाता है, डिस्चार्ज, फल देखे चले जाएंगे। जय सचिदानंद पूज्य श्री, रमन ठक्कर। तो पूज्य श्री, हम मैं अभी है ना नासिक से यहाँ पर अटल 1.5 साल से शिफ्ट हुआ हूँ और बहुत अच्छा लगता है यहाँ पर। तो मेरे को एक प्रतिक्रमण का एक अनुभव शेयर करना है, कर सकता हूँ। हाँ हाँ पूज्य श्री, जब नासिक था वहाँ की बात है, मारो क्या बिजनेस है, तो एक दिवस ये बात,